અંકલેશ્વરની આઈટીઆઈ ખાતે અખિલ ભારતીય વ્યવસાયી કસોટી 2021-22 માં ઉત્તીર્ણ થયેલ તાલીમાર્થી ભાઈ બહેનોને રાષ્ટ્રીય કક્ષાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સાંપ્રત સમય એ અત્યતન વિકસી રહેલ ટેકનોલોજીનો છે, જેમાં બહુમત કંપનીઓમાં કૌશલ્ય તાલીમ પામેલા તાલીમાર્થીઓની સારી એવી માંગ રહેતી હોય છે. ત્યારે અંકલેશ્વરની આઈટીઆઈ ખાતે કૌશલ્ય પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહનો ડીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કૌશલ્ય પદવીદાન સમારોહમાં અંકલેશ્વર આઈટીઆઈના તાલીમાર્થી ભાઈ બહેનોએ વિવિધ ટ્રેડ વ્યવસાયમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય વ્યવસાય કસોટીમાં પાસ થયેલ 748 જેટલા તાલીમાર્થી ભાઈ બહેનોને રાષ્ટ્રીય કક્ષાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનયભાઈ વસાવા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની, નગરપાલિકાના સભ્ય પુષ્પાબેન મકવાણા, અંકલેશ્વર ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ અને આઈટીઆઈના આચાર્ય બીઈ રાવલ સહિત તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રોજ આઈટીઆઈ અંકલેશ્વર ખાતે કૌશલ્ય પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વર્ષ 2021-22માં આઈટીઆઈમાંથી ઉત્તીર્ણ થયેલા 750 જેટલા તાલીમાર્થી ભાઈ બહેનોને રાષ્ટ્રીય કક્ષાના નેશનલ પ્રમાણપત્રો આપવાનો કાર્યક્રમ આયોજન કર્યું છે. આ કાર્યક્રમ થકી આઈટીઆઈના કૌશલ્ય તાલીમ મેળવતા યુવાધનને, યુવાનોને, ભાઈઓ બહેનોને, તેઓને એક સમાજમાં સન્માન મળે, ઇન્ડસ્ટ્રીની અને સરકારશ્રીની ભવિષ્યની યોજનાઓ, કારકિર્દી, પોતાના પગ પર ઊભા રહેવા માટેના તેમને પ્રેરણારૂપ માર્ગદર્શન અને આશીર્વાદ સૌ મહાનુભાવોના આપ્યા છે અને એમને પૂરેપૂરું માર્ગદર્શન આપી અને આ કાર્યક્રમ અમે સંપન્ન કર્યો છે. અમારી સંસ્થાનું રિઝલ્ટ 92% જેટલું સારું આવ્યું છે, તેમાં મોટા પાયે આ ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત રહેલા છે. ધન્યવાદ.